નમસ્કાર, મારું નામ મોરી કૃષ્ણા દેવેન્દ્રભાઈ છે. હું શ્રી રામબાજીના શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમેસ્ટર 2માં અભ્યાસ કરું છું. બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત શૈક્ષણિક સાધનની બનાવટ અથવા TLMની બનાવટનો મુદ્દો આવે છે, જે હું આજે આપની સમક્ષ ચર્ચા કરવા જઈ રહી છું. મારા દ્વારા બનાવાયેલ TLMનું શીર્ષક છે માનવ આંખ, જે ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયાંક માનવ આંખ અને રંગબેરંગી દુનિયા માટે તેના પેટા પ્રકાર માનવ આંખ માટે બનાવાયેલ છે. આ માનવ આંખનું મોડલ બનાવવા પાછળ કેટલાક વિશિષ્ટ હેતુઓ છે, જેવા કે વિદ્યાર્થીઓ માનવ આંખની જટિલ રચના વિશે સમજે, વિદ્યાર્થીઓ માનવ આંખની રચના અને તેના વિવિધ વિભાગો વિશે સમજે અને આ વિભાગોના કાર્યો વિશે સમજે. આ મોડલ બનાવવા માટે આપણે કેટલીક સામગ્રીનો ઉપયોગ કરીશું, જેવી કે થર્મોકોલની શીટ, પુઠ્ઠા, કટર, કલર, ગુંદર અને વોચ ગ્લાસ, તથા આપણે દ્રષ્ટિચેતા દર્શાવવા માટે અહીં વિશેષ ઊનના રેશાનો ઉપયોગ કરીશું. હવે હું આપની સમક્ષ મારા TLMને પ્રસ્તુત કરવા જઈ રહી છું. આ TLM બનાવવા માટે આપણે સર્વપ્રથમ થર્મોકોલની શીટમાં 2 5 સેન્ટીમીટરના વર્તુળો દોરીશું, જેમાંથી 1 સેન્ટીમીટરની પાછળ 1 લંબચોરસ બનાવીશું. ત્યારબાદ આ બધી વસ્તુને આપણે કટરની મદદથી કટ કરીશું, જેમાંથી આપણે પાછળના વર્તુળને અર્ધગોળાકાર શેપ આપીશું, કે જે આપણી માનવ આંખ મોડલનો પાછળનો ભાગ બનશે. હવે આપણે માર્કર પેનનો ઉપયોગ કરી અને દ્રષ્ટિચેતા અને નેત્રપટલ દોરીશું. અહીં કાચરસ દર્શાવવા લાલ રંગનો ઉપયોગ કરેલો છે, નેત્રપટલ દર્શાવવા લીલા રંગનો ઉપયોગ કરેલ છે અને દ્રષ્ટિચેતા દર્શાવવા માટે મેં અહીં ઊનના રેશાનો ઉપયોગ કરેલો છે. અહીં મેં લાલ અને વાદળી રંગના રેશાનો ઉપયોગ કરેલો છે. ફરીથી આપણે થર્મોકોલ શીટનો ઉપયોગ કરીશું, તેમાં 1 સેન્ટીમીટર અથવા 1.5 સેન્ટીમીટરનો અર્ધગોળાકાર કટ કરીશું અને તેને ભૂરા રંગથી ફિલઅપ કરીશું, જેને આપણે થર્મોકોલની શીટના ઉપરના ભાગે અહીં ચોંટાડીશું, જે આપણા મોડલ માટે બનશે નેત્રમણી. હવે આપણે આ મોડલના આગળના ભાગને અર્ધગોળાકાર કટ કરીશું, કે જે આપણા માટે કનિનિકા બનશે. કનિનિકા દર્શાવવા માટે આપણે લીલા, ભૂરા અને વાદળી રંગનો ઉપયોગ કરીશું. ત્યારબાદ ફરીથી વચ્ચે એક નાનકડું કટ કરીશું અર્ધગોળક, જે આપણી કીકી બનશે અને કીકીને દર્શાવવા માટે આપણે કાળા રંગનો ઉપયોગ કરીશું. અહીં આપ જોઈ શકો છો કે મેં વોચ ગ્લાસનો યુઝ કરેલો છે. આ વોચ ગ્લાસ એ આપણા મોડલ માટે લેન્સ. અહીં આ પાછળનો ભાગ છે એ મગજ સાથે જોડાયેલો દર્શાવાયેલો છે. હવે આ તૈયાર થઈ ગયું આપણું માનવ આંખનું મોડલ. હવે આપણે તેને એક પુઠ્ઠા પર કાળા રંગને ફિલઅપ કરીશું અને તેની પર આ મોડલને આપણે ચીપકાવીશું. ત્યારબાદ આપણે આપણા મોડલના દરેક ભાગને નંબર આપીશું. હવે આપણે ફરી એક અન્ય પુઠ્ઠાનો યુઝ કરીશું, જેના પર આપણે એક સફેદ કાગળ ચોંટાડીશું અને તેના પર આપણે જે નંબર આપેલા છે તેને દર્શાવીશું, જેમ કે 1 નંબર કનિનિકા, 2 કીકી, 3 નેત્રપટલ, 4 સિલિયરિસ્નાયુઓ, 5 નેત્રપટલ, 6 દ્રષ્ટિચેતા, 7 કાચરસ અને 8 પારદર્શક પટલ નામ નિર્દેશિત કરેલા છે. આ શૈક્ષણિક સાધનનો ઉપયોગ આપણે વિદ્યાર્થીઓ સમક્ષ માનવ આંખ જેવી જટિલ રચનાને સરળતાથી સમજાવવા કરી શકીએ. આ સિવાય વિદ્યાર્થીઓને માનવ આંખની રચના, તેના વિવિધ ભાગો અને તેના કાર્યોને પણ સરળતાથી સમજાવી શકીએ. જો વિદ્યાર્થીઓ સમક્ષ પ્રત્યક્ષ મોડલનો ઉપયોગ કરી અને સમજાવવામાં આવે તો તેને અપાયેલું જ્ઞાન તેના માનસપટ પર ચિરસ્થાયી બને છે. થેન્ક યુ.